વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એના ભાગ 2 વિશે સમજ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો જે જે કે ભૂકંપ થયો હતો એ થયા પછી જ્યારે જ્યારે બીજા સેરેમોનીની વાત જાણવા મળી કે આ જગ્યાએ ભૂકંપ થયો છે તો એને મદદ માટે અલગ અલગ સેના લોકો એમના માટે દવાઓ પછી પીવા માટેના કપડાં ખાવા માટેના ખોરાક એટલે કે બધી જ વસ્તુ કે અનાજ હોય કઠોળ હોય બનાવેલી વસ્તુ હોય આ બધું લઈને મદદ માટે જતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ હશે કે તમારે અત્યારે કોરોનાનો ઘણા બધા કેસ ને એવું ચાલતા હોય છે એટલે ઘણી જગ્યાએ આપણે એવું લાગે કે આ વ્યક્તિને અંદર ઘરની અંદર હોમ ક્વોરન્ટાઇન કરેલા છે તો એ લોકો બહાર નીકળી શકાય એવું હોતું નથી. તો આપણી આજુબાજુ રહેતા લોકો હોય એ મદદ કરવા માટે શું કરે છે તો દૂરથી અંદર વસ્તુ આપતા હોય છે કે જેથી લોકો બહાર તો નીકળી શકતા નથી પણ અંદર રહીને જીવવું તો પડે એટલા માટે લોકો મદદ કરે છે. તો તે સમયે પણ આવો ભૂકંપ થયો હતો ત્યારે બહારના જેટલા શહેરના લોકો હતા એ આ જગ્યાએ પહોંચી અને પોતાના બનતા એટલા એટલે યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. વધારે માહિતી આપણે ચોપડીમાંથી શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો આપત્તિ વ્યવસ્થાપન તમે ઘણી બધી અહીંયા ટીમ જોવા મળતી હશે બરાબર છે. આ શું કરે છે તો કાટમાળમાંથી નીચે દબાયેલા જે વ્યક્તિ હોય છે જે મૃતદેહ હોય છે અથવા તો મૃતદેહ તો હોતા નથી ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે મૃતદેહ દેખવા મળતા હોતા નથી પરંતુ ઘણા લોકો ઘાયલ સ્થિતિમાં ઉપર કાટમાળથી દબાઈ ગયેલા હોય છે એટલે મૃતદેહ પણ હોય છે અને આવી રીતના અંદર દબાઈ ગયેલા પણ હોય છે. એના મદદ માટે એ રાત અને દિવસ તત્પર રહીને આવું કામ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો અંદર આપેલું છે કે મદદ આવી ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ હતું. વિદ્યાર્થી મિત્રો આપણે તો કેવું છે કે પોતાના કપડાં હોય તો આપણે નવા નકોર કપડાં પહેરતા હોઈએ છીએ અથવા તો ધોયેલા સ્વચ્છ કરેલા કપડાં પહેરતા હોઈએ છીએ પણ આપણી પાસે હવે કપડાં પહેરવાનો કોઈ સ્કોપ છે જ નહીં કેમ કે આપણે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે ધરતીકંપ થયો છે એવું એ કહેવા માંગે છે. તો એ સ્થિતિમાં આપણને જે મળે છે એ પ્રમાણે આપણે એ સ્થિતિમાં એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. વિદ્યાર્થી મિત્રો આવો જ્યારે કોઈ પણ ઘટના બને તે વખત ટીવીમાં અવારનવાર ઘણી બધી સૂચનાઓ અને એલર્ટ થવાનું પણ વાત આવતી હોય છે. તો તે વખતે પણ એવું જ હતું કે જે વૈજ્ઞાનિકો હતા એ કયા વિસ્તારમાં જો ધરતીકંપ થવાની શક્યતા છે એના વિશે પણ માહિતી આપતા હતા. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓએ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. હવે વિદ્યાર્થી મિત્રો કે એવું હોય છે કે આપણે આપણું ઘર આપણી રીતે બનાવતા ઈચ્છતા હોઈએ છીએ પણ આ લોકો વિચારે છે કે ધરતીકંપથી લોકોને નુકસાન ના થાય એ માટે અલગ અલગ પ્રકારના ત્યાં ઘર બનાવવાનો વિચારે છે કે જેનાથી જો ઘર પડે પણ ખરું આપણી ઉપર તો થોડાક ઈજા થાય આપણે મરી જઈએ નહીં. હવે અમારા ગામના પુનઃવસન માટે અમે બધાએ સાથે મળીને કામ ચાલુ કર્યું એટલે કે વિદ્યાર્થી મિત્રો જે આ આર્કિટેક્ટ છે એમણે શું કર્યું એક એવી વ્યક્તિ છે જે મકાન કે ઇમારતોના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે તેમજ તે ઇમારત કે મકાનના બાંધકામ પર દેખરેખ પણ રાખતા હોય છે. હવે આ લોકો તો પોતાનું કામ કરતા જ હોય છે પણ આ જે લોકો હતા એમણે પણ શું કર્યું પુનઃવસન માટે એ બધાએ ભેગા મળીને કામ કરવાનું ચાલુ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાતના અંધકારમાં હીરાની જેમ ચમકતું હતું. વિદ્યાર્થી મિત્રો આ લોકો એમની રીતે પોતાનું ઘર સજાવ્યું છે ગામના પુનઃવસન માટે બરાબર. તમે તમારા ઘરમાં પણ અલગ અલગ પ્રકારની સજાવટ જોઈ હશે. જો ગામડાનું ઘર હશે તો ગામડા પ્રમાણે સજાવટ હશે અને જો શહેરનું ઘર હશે તો એના પ્રમાણે સજાવટ જોવા મળે છે. અને ખાસ પ્રકારની સજાવટ વાત કરીએ તો દિવાળીમાં લોકો ખાસ પ્રકારના ઘરને શણગારતા હોય છે. તમે પણ તમારા ઘરને આ રીતના અલગ અલગ રીતે શણગારી શકો છો.
જસવાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો તેઓ ડોક્ટર, નર્સ, નેતા, પોલીસ, સરકારી અને એનજીઓ સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો, લક્ષના જવાનો વગેરે જેવા લોકો આવ્યા હતા. તેમણે જુદી જુદી ઘણી રીતે ગામ લોકોને મદદ કરી, જેમ કે કાંટમાં નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા, ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા, ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી, જેમના ઘર પડી ગયા હતા તેમને તંબુ બાંધવામાં મદદ કરી, કેટલાક સેવાભાવી કાર્યકરોએ લોકોને ખાવા પીવાની અને કપડાની મદદ કરી, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી. ચિત્રના આધારે તમને વિદ્યાર્થી મિત્રો થોડો ઘણો ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે કે જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે અને કેમ? તો હવે જો ફરીથી ભૂકંપ આવે તો જસમાના ગામના મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે, કારણ કે આ નવા મકાનોની ડિઝાઇન ઇજનેરોની સૂચનાથી ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવેલા છે, કે જેનાથી નુકસાન વધારે પ્રમાણમાં થશે નહીં. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો ના, અમારું ઘર ભૂકંપ પ્રૂફ નથી. એટલે કે ધરતીકંપ આવે તો અમારું ઘર સુરક્ષિત નથી. જો તમારું ઘર સુરક્ષિત હોય તો તમે આ જવાબમાં હા કરી અને તમારી ત્યાં આન્સર લખી શકો છો. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા નીચે મુજબના પ્રયત્ન કરી શકાય. ધરતીકંપ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા અને એમને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ. પૂર જેવી સમસ્યાઓના સમયે પ્રાણીઓને બાંધેલા ન રાખતા છોડી દેવા જોઈએ. તેમાં પ્રાણીઓને પણ ઊંચાઈવાળી સલામત જગ્યાએ ખસેડવા જોઈએ. દુષ્કાળના સમયે પાલતુ પ્રાણીઓને પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેનાથી એ લોકોનું રક્ષણ થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ છે, લખો તમારા ઘરની અને જસવાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારા નોટબુકમાં બનાવવાની છે. જસવાના ઘર બનાવવા માટે છાણ, માટી, છાણની ડાળી, લાકડા અને પથ્થરનો ઉપયોગ થયો હતો. જ્યારે આપણું ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરે જેનો ઉપયોગ થતો હોય છે. તમે તમારી રીતે પણ આનો આન્સર લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમને આપેલું છે કે તમે શું કરશો. જૂથમાંથી લોકોએ જસવાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. વિદ્યાર્થી મિત્રો, અમે પણ ખુલ્લા મેદાનમાં જતા રહેલા હતા. શાળા કે ઘરમાં હોય તો દીવાના ખૂણામાં ઊભા રહેવું, બહાર નીકળી શકાય એટલા સમય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુ નીચે બેસી જવું, ધ્રુજારીને બંધન થાય ત્યાં સુધી, એટલે કે ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી ટેબલને મજબૂત પકડી રાખવું, ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભું રહેવું નહીં, કાચની બારી કે ફોટો ફ્રેમ પાસે પણ ઊભું ના રહેવું, સીડી ઉતરતી વખતે દીવાલ તરફ ચાલવું, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું. વિદ્યાર્થી મિત્રો, આપેલું છે કે ધરતીકંપ વખતે શા માટે નીચે જવું જોઈએ. તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરની કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આ રીતે આપણા શરીરની રક્ષા કરી શકાય છે. ચિત્રમાં તમને બતાવેલું છે કે ધરતીકંપ આવે અને આપણે ક્લાસની અંદર હઈએ કે કોઈ પણ જગ્યાએ અજાણી જગ્યાએ હઈએ, અને જો ટેબલ જેવું દેખાય, દીવાન જેવું દેખાય તો એની નીચે આપણે બેસી જઈએ તો આપણે બચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમને એવું લાગે કે ધરતી જ્યારે હલે છે, ભગવાન ના કરે ક્યારે આવો પ્રશ્ન આવે, પણ આ અગમચેતી છે, એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ. અમે તે વખત ખબર નતો કે આને ભૂકંપ કહેવાય. અમને 2-3 દિવસ પછી ખબર પડી હતી કે આને ભૂકંપ કહેવાય, કે આખું જે જમીન છે ધ્રુજારી થઈ એને ભૂકંપ થયો કહેવાય. તમને અગાઉથી આ પાઠ મૂકવામાં આવે છે જેથી ખ્યાલ આવે કે આવી આવી વસ્તુઓ છે એને કયા કયા નામ આપવામાં આવેલા છે અને એનાથી બચવાના શું ઉપાયો છે. તો આવું કંઈ આવે તો તમે આ રીતના સાવચેતીના પગલાં કરી શકો છો. હવે આપણને જ્યારે કોઈ પણ એવું લાગે કે મુશ્કેલીનો સમય છે અને એ સમય જો કોઈ મદદ કરી હોય તો આપણને એ વ્યક્તિ આખી જિંદગી યાદ રહી જતા હોય છે. પછી રસ્તે જનાર વ્યક્તિ હોય, ઘરના પોતાના હોય કે ઘરના સિવાયના વ્યક્તિઓ હોય. તો અહીંયા આપેલું છે કે કોણે મદદ કરી, તો એના વિશેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. એ ટોપિક તમે વાંચી રાખજો જેથી હું સમજાવતો તમને ખ્યાલ આવે. આવજો વિદ્યાર્થી.